હેલો મિત્રો, તો શરૂ કરીએ આજના કરંટ અફેર ન્યૂઝ 20/12/2018. લિંગ અસમાનતા સૂચકાંક કોણ બહાર પાડે? WTO, બરાબર, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જીનીવામાં એનું હેડક્વાર્ટર, 1995 સ્થાપના, બરાબર. ભારતનું સ્થાન કેટલામું છે? 2018 108મું, અને પ્રથમ નંબરે છે આઇસલેન્ડ, બીજા નંબર છે નોર્વે, બરાબર. નેક્સ્ટ છે એડિશનલ સોલિસિટર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? માધવી ગોરોડિયા દિવાન બની, બરાબર, માધવી ગોરોડિયા દિવાન બની. નેક્સ્ટ છે છત્તીસગઢ દ્વારા ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કર્યું, બરાબર. છત્તીસગઢના ભૂપેશ બઘેલ સીએમ નવા બન્યા છે, એમણે છત્તીસગઢના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરી દીધું છે, બરાબર. કમલનાથે પણ દેવું માફ કર્યું 2 લાખ સુધીનું. અસમની સરકારે પણ 25,000 સુધીનું દેવું માફ કર્યું, બરાબર. અને રાજસ્થાનની સરકારે પણ 2 લાખ સુધીનું દેવું માફ કર્યું છે, આગળ આવશે, બરાબર. રાજસ્થાનની સરકારે પણ અશોક ગેહલોત દ્વારા જાહેરાત કરી દેવાય છે. નેક્સ્ટ છે ઇસરો દ્વારા G-SAT-7A કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, આ 35મો સેટેલાઇટ છે, કોમ્યુનિકેશન સેટેલાઇટ 35મો, જે ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયો, બરાબર. અને કયા રોકેટ દ્વારા લોન્ચ કરાયો છે? તો GSLV-F11, બરાબર. અને 2250 આ ઉપગ્રહનું વજન હતું, અને KU-BAND દ્વારા સંચાલિત છે, બરાબર, KU-BAND. અને લશ્કરમાં ખાસ આનો ઉપયોગ કરાશે, બરાબર. એરફોર્સ ઉપયોગ કરશે અને નેવી તથા ભૂમિદળ. તો લશ્કરી કોમ્યુનિકેશન માટે ખાસ લોન્ચ કરાયો છે G-SAT-7A, બરાબર. નેક્સ્ટ છે શનિ ઉપગ્રહ દ્વારા, શનિનો જે શનિ ગ્રહ છે એના ફરતે જે વલયો આવેલા છે, 3 વલયોના પટ્ટા મોટા મોટા દેખાય છે, તો આ વલયો હવે લુપ્ત થતા જાય છે. એનું કારણ છે આ નાસાનું આ સંશોધન છે. જે વલયો છે એ બરફના ટુકડા રજકણો એના બનેલા છે, બરાબર. તો હવે બરફના ટુકડા ધીરે ધીરે વરસાદ સ્વરૂપે વરસી અને લુપ્ત થતું જાય છે, વધારે વધારે નજીક આવતું જાય છે ગુરુત્વાકર્ષણને કારણે, બરાબર. તો અમુક વર્ષો પછી, એટલે કે 100 મિલિયન વર્ષે આ શનિના જે વલયો છે એ લુપ્ત થઈ જશે. નેક્સ્ટ છે ટાઈમલેસ લક્ષ્મો નામની બુક લોન્ચ કરી છે, ટાઈમલેસ લક્ષ્મો નામની બુક કોણે લોન્ચ કરી? PM દ્વારા લોન્ચ કરાઈ છે. અને આ પોતે આરકે લક્ષ્મણના જીવનચરિત્ર ઉપર આધારિત છે આ બુક, આરકે લક્ષ્મણના, બરાબર. અને આરકે લક્ષ્મણ પોતે કાર્ટૂનિસ્ટ હતા, બરાબર. ટાઈમલેસ લક્ષ્મણ નામની બુક PM મોદી દ્વારા લોન્ચ કરાઈ છે. નેક્સ્ટ છે પેટા ઇન્ડિયા એક કહેવાય ને શાકાહારી ભોજન સાથે સંકળાયેલી સંસ્થા છે, પેટા ઇન્ડિયા, બરાબર. તો એ પેટા ઇન્ડિયા દ્વારા પર્સન ઓફ ધ યરનો એવોર્ડ કોને આ વર્ષે અપાયો છે? સોનમ કપૂર, બરાબર. પેટા ઇન્ડિયા દ્વારા આ વર્ષનો એવોર્ડ કોને અપાયો છે? સોનમ કપૂરને. નેક્સ્ટ છે ગંગા નદી પર 4-લેન બ્રિજ બનાવવામાં આવશે પટના પાસે, બિહારમાં, અને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઈ. નેક્સ્ટ છે ચેન્જિંગ ઇન્ડિયા નામની બુક કોણે લખી છે? ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા લખાયેલી છે ચેન્જિંગ ઇન્ડિયા, બરાબર. નેક્સ્ટ છે 50% વધારે જનજાતિ વિસ્તાર અથવા 20,000 લોકોની જ્યાં જનજાતિ આદિવાસીઓની જ્યાં વસ્તી હોય 20,000ની, તો એ વિસ્તારની અંદર એકલવ્ય સ્કૂલ બનાવવામાં આવશે. આવી કેન્દ્ર સરકારની 2018નું જે બજેટ લોન્ચ કરાયું હતું એની અંદર જોગવાઈ હતી, એને હાલમાં કેબિનેટે મંજૂરી આપી દીધી છે, બરાબર. તો એકલવ્ય સ્કૂલ ક્યાં બનશે? 20,000ની વસ્તી આદિવાસીની હોય ત્યાં, અથવા તો ટોટલ વસ્તીની 50% આદિવાસી વસ્તી હોય ત્યાં એકલવ્ય સ્કૂલનું નિર્માણ થશે. નેક્સ્ટ છે રસોઈની અંદર હવે સરકાર દ્વારા એક નવો પાયલોટ પ્રોજેક્ટ દાખલ કરી રહી છે. રસોઈની અંદર મિથેનોલ ગેસનો ઉપયોગ પણ કરાય છે, રસોઈ ગેસ જે આવે છે LPG,
એની અંદર મિશ્રણ સ્વરૂપે મિથેનોલનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ છે, ગુજરાતમાં ટોટલ કેટલા SIR આવેલા છે? સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન SIR કેટલા છે? 7. આ લગભગ કોઈને ખબર નહીં હોય, 7 SIR છે. DY મામલતદારની અંદર, DYSOની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. 7 SIR આવેલા છે, બરાબર. આ ગૂગલ એ ખોટું બોલે છે, એમાં ગૂગલની અંદર 12 દેખાડે, કોકમાં 15 દેખાડે, કોકમાં 11 દેખાડે, કંઈ નક્કી નથી. તો આની અંદર આન્સર કીની અંદર 7 SIR છે, એટલે તમે યાદ રાખજો SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ગુજરાતની અંદર કેટલા આવેલા છે? 7. કોઈને ખબર હોય ગુજરાતની અંદર સેજ કેટલા આવેલા છે, તો એ બધા કોમેન્ટમાં જણાવવાનું છે, સેજ કેટલા છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, બરાબર. આજથી કેવડિયા કોલોનીની અંદર DGP કોન્ફરન્સ યોજાશે, DGP IGP, બરાબર. અને ગૃહમંત્રી હાજર રહેશે તથા દેશના 130 જેટલા IPS ઓફિસરો હાજર રહેશે. અને કેવડિયા કોલોનીમાં જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દર વર્ષે અમદાવાદ કાંકરિયાની અંદર ઉજવાય છે, તો એ આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ કેવડિયા કોલોની ખાતે ઉજવાશે, એવી CMની જાહેરાત થઈ છે, બરાબર. નેક્સ્ટ છે, રિવરફ્રન્ટ પર અટલ ઘાટનું નિર્માણ થઈ રહ્યું છે, એનું 25 ડિસેમ્બરે ઉદઘાટન થશે. 25 ડિસેમ્બરે શું કામ ઉદઘાટન થશે? તમારે મને કોમેન્ટમાં જણાવવાનું. 25 ડિસેમ્બર એટલે કયો દિવસ છે? 25 ડિસેમ્બરે કયો દિવસ આવે છે? અને જે અટલ બિહારી વાજપેયી સાથે સંકળાયેલો છે, તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. એટલા માટે 25 ડિસેમ્બરે અટલ ઘાટનું ઉદઘાટન કરાશે. નેક્સ્ટ છે, બિન અનામત વર્ગમાં હજુ 3-5 વર્ષની વયમર્યાદા વચ્ચે જેની તૈયારી સરકારે પૂરેપૂરી કરી દીધી છે, બરાબર. સરકારી નોકરીઓ મેળવવા માટે બિન અનામત વર્ગમાં 3-5 વર્ષનો જે વયમર્યાદા છે એ હજુ વધારવામાં આવશે, 3-5 વર્ષ સુધીની. હાલમાં કેટલી છે? 28 હતી, એમાં 5 વર્ષ એડ થઈ હતી, બરાબર. એટલે ટોટલ હતી 33 છે હાલમાં બિન અનામત વર્ગ માટે 33 વર્ષની વયમર્યાદા, બરાબર. તો એમાં હજુ પણ 3-5 વર્ષ એડ થાય એવી શક્યતા છે. સરકાર દ્વારા પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે, લોન્ચ કરવાનું બાકી છે, બરાબર. બિન અનામત વર્ગ માટે આ કંઈક ખુશીના સમાચાર છે. હજુ પણ 33 વર્ષ ઉપર પણ વયમર્યાદા વધારવામાં સરકારની તૈયારી ચાલી રહી છે, બરાબર. નેક્સ્ટ છે, બારડોલીના વિદ્યાર્થીઓનો 23 ગ્રામનો સેટેલાઇટ જે બનાવ્યો છે એમણે વિદ્યાર્થીઓ દ્વારા, એનું નામ છે હોકસેટ. આ સેટેલાઇટ લોન્ચ કોણ કરશે? યુક્રેનની એક કંપની આ સેટેલાઇટ લોન્ચ કરવા માટે તૈયાર થઈ છે, બરાબર. તો આ ખાસ યાદ રાખજો, સુરત બારડોલી સુરત જિલ્લાનું છે, એના વિદ્યાર્થીઓ દ્વારા 23 ગ્રામનો સેટેલાઇટ બનાવાયો છે. નેક્સ્ટ છે, જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ખતમ થઈ ગયું છે, તો હવે પછી રાજ્યપાલ શાસન પૂરું થયા પછી રાષ્ટ્રપતિ શાસન લાગે એવી જોગવાઈ છે એમના બંધારણની અંદર. તો જમ્મુ કાશ્મીરમાં હવે પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયું છે આજથી, બરાબર. નેક્સ્ટ છે, નીતિ આયોગ દ્વારા 2022-23ની અંદર ત્યાં સુધીમાં $4 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની ભારતની, એવું લક્ષ્ય રખાયું છે. $4 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે નીતિ આયોગ દ્વારા લક્ષ્ય રખાયું છે 2022-23 સુધીમાં, બરાબર. અને GDP ગ્રોથ 8% સુધી લઈ જવાનો લક્ષ્ય રખાયો છે. આ પંચવર્ષીય કહેવાય ને, એક પંચવર્ષીય ટાર્ગેટ રખાયો છે નીતિ આયોગ દ્વારા, તો એની એક બુકલેટ પણ લોન્ચ કરાઈ છે નીતિ આયોગ દ્વારા, બરાબર. તો આ ખાસ યાદ રાખજો, $4 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રખાયું છે તથા GDP ગ્રોથ 8% સુધી લઈ જવાનું 2022-23 સુધીમાં. નેક્સ્ટ છે, રાજસ્થાનની અંદર અશોક ગેહલોત દ્વારા, મેં તમને કીધું હતું ને, ₹2 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ કરવા માટેની જાહેરાત કરાઈ છે. નેક્સ્ટ છે, ભારત ઉભરતા હથિયાર ઉત્પાદક ક્ષેત્રોમાં, એટલે કે જે લોકો હથિયાર અત્યારે હાલમાં બનાવી રહ્યા છે એ નહીં, પણ જેમણે શરૂઆત કરી છે, ઉભરતા હથિયાર ઉત્પાદક ક્ષેત્રોમાં ભારત હાલ કેટલામાં નંબરે ઉભરી આવ્યું? 3જા નંબરે, બરાબર. આ સિપ્રીનો રિપોર્ટ છે, જે સ્ટોકહોમ ખાતે આવેલી છે, સિપ્રી નામની સંસ્થા.
એ આ બાબતનો રિપોર્ટ દર અમુક અમુક ટાઈમે લોન્ચ કરતી હોય છે. તો આ મહિનાનો એમનો રિપોર્ટ છે, એમાં ઉભરતા જે હથિયાર ઉત્પાદક દેશો છે એમાં ભારત ત્રીજા નંબરે છે, બરાબર. અને ભારતની કંપની, જે ગવર્મેન્ટ કંપની છે, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ HAL, બરાબર, જે બેંગ્લોરમાં આવેલી છે, આ HAL ટોપ 100, દુનિયાની ટોપ 100 કહેવાય ને ઉત્પાદન કરતી કંપનીઓ, હથિયાર ઉત્પાદન કરતી કંપનીઓમાં સામેલ કરાઈ છે ટોપ 100ની અંદર HALને, બરાબર. નેક્સ્ટ છે, આધાર કાર્ડ ફરજિયાત નથી, બરાબર. જો કોઈ દબાણ કરે ફરજિયાત માટે આધાર કાર્ડ આપો છે એમ, કોઈ ફરજિયાત દબાણ કરે તો 1 કરોડ સુધીનો દંડ થઈ શકે અને 10 વર્ષની કેદ થઈ શકે એવી જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે, બરાબર. નેક્સ્ટ છે, લિયોનલ મેસી, જે ફૂટબોલ રમત સાથે સંકળાયેલો ખેલાડી છે, ખૂબ જ પ્રખ્યાત અને સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ એમનો છે, બરાબર, ગયા વર્ષનો. તો એના સૌથી વધારે ગોલ કર્યા હોવાથી એને 5મી વાર ગોલ્ડન શૂઝ એવોર્ડથી સન્માનિત કરાયો છે, ગોલ્ડન શૂ એવોર્ડથી સન્માનિત કરાયો છે. અને આ ગોલ્ડન શૂ લેવાવાળો આ પાંચમો એવોર્ડ છે એમની પાસે. આવા ગોલ્ડન શૂ કેટલા છે? આવા 5 છે એમની પાસે. આ 5મો એવોર્ડ એમણે પ્રાપ્ત કર્યો. અને આ ખેલાડી ક્યાંથી બિલોંગ કરે? અર્જેન્ટિનાથી. તો મિત્રો, આ હતા આજના કરંટ અફેર ન્યૂઝ. જેને મિત્રો નવા છે એને ખાસ રિક્વેસ્ટ, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ગ્રુપની અંદર શેર કરજો. જય હિન્દ, જય ભારત.